સુરત શહેરમાં ગઈકાલે બપોર પછીથી મોડી રાત સુધી મેઘરાજાએ ધપધપાટી બોલાવતા 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેને લઈ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. જોકે વરસાદ બંધ થવાનું નામ ન લેતો હોય તેમ આજરોજ સવારે પણ મેઘરાજાએ અવિરત બેટિંગ શરૂ રાખી હતી. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો તો ઠેર ઠેર ઘરનાળાઓમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યા હતા. તો આયુર્વેદિક ઘરનાળું બંધ કરવામાં આવ્યું છે, જ્યારે ડાભોલીના કાલના પાણી હજુ ઓસર્યા નથી તો હજી સોસાયટીઓમાં બહાર કેડ્સમાં પાણી ભરેલા હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદથી 6 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલ મોડી રાત્રે ભારે વરસાદના લીધે શહેરના સિંગણપુર 4 રસ્તા પર 3-4 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. તો પાણી ભરાતા ફસાયેલ વાહન ચાલકો તેમજ રાહદારીઓને પોલીસ મદદ કરવા આવી હતી. તો સિંગણપુર પોલીસ સ્ટેશન PI અને માણસો દ્વારા બસને ધક્કો મારવામાં આવ્યો હતો. તો પાણીમાં સરકારી બસ બંધ પડી જતા ધક્કો મારી બહાર કાઢી મુસાફરોને પોલીસે સહી સલામત રીતે નીચે ઉતાર્યા હતા. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.